गांधीजी नु नाम सांभळता ज रोमेरोम गांधीमय बनी जाय छे। त्यारे आजे आपणा સૌના રાષ્ટ્રપિતા બાપુ એટલે કે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે। ત્યારે આવો આપણે જાણીએ ગાંધીજીના જીવન વિશેની અમૂલ્ય અને જીવનમાં ઉતરવા જેવી વાતો। અમારી વિશેષ રજૂઆત ગાંધીજીની જાણી અજાણી વાતો। તારીખ 2 ઓક્ટોબર 1869 ને રોજ જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા તરીકે જાણીતા છે। મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો। તેમના વડવાઓ વ્યવસાયિક ગાંધી હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંધીનો વ્યવસાય કરેલો નહીં અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન પદે રહેલા। મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દિવાન હતા। આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા। વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું। હિન્દુઓમાં પ્રચલિત બાળ વિવાહની પ્રથાને કારણે મોહનદાસના લગ્ન ફક્ત 13 વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા। મોહનદાસ ગાંધીને 4 પુત્રો હતા। સૌથી મોટો પુત્ર હરિલાલ, મણિલાલ, રામદાસ અને સૌથી નાનો પુત્ર દેવદાસ હતા। તેઓ અત્યંત પ્રતિભા સંપન્ન નેતા હતા। તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી। તેમની અહિંસક ચળવળની ફિલોસોફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો। તેમના શબ્દોમાં આ ચળવળ એક સત્યાગ્રહ હતો અને આખરે તેમણે સફળતા મેળવી અને સાબિત કરી બતાવ્યું। ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા। તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે। તેમણે બ્રિટિશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી। તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે। શાંતિ અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ખુદ હિંસાના શિકાર થયા હતા। ગાંધીજીની વાતો વિસરાઈ રહી છે। લોકો ગાંધીજીનો માત્ર વાતોમાં, લોગોમાં, પ્રદર્શનોમાં, વિરોધોમાં ઉલ્લેખ કરે છે, પણ તેમની નીતિમત્તાનું આચરણ કરાતું નથી। ત્યારે હવે સવાલ એ છે કે ગાંધીજી ક્યાં રહી ગયા? ભારત અનેક વાતોમાં વહેંચાયેલું જોવા મળે છે। ઉદારવાદીઓ જાતિઓમાં, અભિવ્યક્તિની આઝાદીમાં, વિરોધીઓમાં, અમીરી ગરીબીમાં, નોકરશાહો તો ક્યાંક બેરોજગારોમાં ગાંધીજી તેમના જીવન મૂલ્યો માટે પ્રખ્યાત હતા। ભારતના આજના દોરમાં જ્યાં ગાંધી મૂલ્યોની અત્યંત જરૂર છે, પણ ગાંધીજીની વાતો વિસરાઈ રહી છે। ભારતમાં ગાંધીજી રાષ્ટ્રપિતા નામથી રહી ગયા છે। ગાંધીજીને લોકો વાતોમાં, લોગોમાં, પ્રદર્શનોમાં, વિરોધો જેવી જગ્યાએ જ યાદ કરવા લાગ્યા છે। હવે સવાલ એ છે કે ગાંધીજી ક્યાં રહી ગયા છે? ભારતની દરેક કરન્સી પર રાષ્ટ્રપિતાની તસવીર અંકિત છે। ગાંધીજીના ચિત્રવાળા રૂપિયા વગર કોઈને ચાલવાનું નથી। વડાપ્રધાન નરેન્દ્ર દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છતા મિશનના લોગો પર ગાંધીજીના ચશ્માનું ચિહ્ન છે, પરંતુ ભારતમાં સ્વચ્છતા માત્ર આ લોગો પૂરતી જ સીમિત દેખાય છે। ભારતમાં ઠેર ઠેર દેખાતી ગંદકી બતાવે છે કે તેનું આચરણ કોઈ કરતું નથી। ભારતના લગભગ દરેક શહેરમાં એક રસ્તાનું નામ તો MG રોડ રાખવામાં આવે છે। ગાંધીજીના 3 વાંદરાની કહેવત પ્રખ્યાત છે કે બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત કહો। આ વાંદરા પાછળની એક પ્રખ્યાત કથા છે। 17મી સદીમાં જાપાનના શહેર નિકોમાં પ્રથમ વખત આ 3 વાંદરાની પ્રતિમાને પ્રખ્યાત તોશોગુ મઠના એક દરવાજા પર લગાવાઈ હતી અને તેમની કોતરણી હિન્દારી જિંગોરોએ કરી હતી। ગાંધી જયંતિની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે ગાંધીજીના 3 વાંદરાની વાત ન કરીએ તો ગાંધીજી વિશે કરેલી ચર્ચા અધૂરી લાગે। ત્યારે 3 વાંદરાની વાત કરીએ તો 17મી સદીમાં જાપાનના શહેર નિકોમાં પ્રથમ વખત આ 3 વાંદરાની પ્રતિમાને પ્રખ્યાત તોશોગુ મઠના એક દરવાજા પર લગાવાઈ હતી। તેમની કોતરણી હિંદારી જિંગોરોએ કરી હતી। આ મઠ શિન્ટો સંપ્રદાયના છે અને તે સંપ્રદાયમાં વાંદરાઓનું વિશેષ મહત્વ છે। ગાંધીજીના 3 વાંદરા વિશ્વભરમાં પ્રખ્યાત છે, તો તેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો ગાંધીજીના આ 3 વાંદરાની પ્રતિમા અમદાવાદ સાબરમતી આશ્રમમાં પણ મૂકવામાં આવી છે। જો કે કદાચ તમે જાણતા નહીં હો કે ગાંધીજીના 3 વાંદરા 17મી સદીના જાપાનમાંથી આવ્યા છે। ગાંધીજીના 3 વાંદરાની કહેવત પ્રખ્યાત છે કે બુરા મત દેખો, બુરા મત સુનો અને બુરા મત કહો।
નોંધનીય છે કે જાપાનના ત્રણ વાંદરાના નામ આ મુજબ છે. એક મિઝારુ, જેણે આંખો બંધ કરી છે અને ખરાબ જોતો નથી. બીજો કિકાઝારુ, જેણે કાન બંધ કરેલા છે અને ખરાબ જોતો નથી. અને ત્રીજું ઇવાઝારુ, જેણે પોતાનું મોઢું બંધ કરેલું છે અને ખરાબ બોલતો નથી. હાલના સમયમાં યુવા વર્ગ જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને ચીઝ અને પનીરયુક્ત પિઝા, બર્ગર અને સેન્ડવિચની જયાફત માણે છે, ત્યારે આપને જાણીને નવાઈ લાગશે કે ગાંધીજી ગાય કે ભેંસ નહીં પરંતુ બકરીનું દૂધ પીતા હતા. તેઓ જ્યારે પણ બીમાર પડતા ત્યારે સૌથી પહેલા ઘરેલુ ઉપચાર અને પ્રાકૃતિક ચિકિત્સા પર જ ભાર મૂકતા હતા. આ ખુલાસો થયો મહાત્મા ગાંધીના નિધનના 71 વર્ષ પછી, જ્યારે તેમની તંદુરસ્તી પર આધારિત એક પુસ્તકમાં લખાયું, જેમાં શાકાહારી ભોજન અને નિયમિત વ્યાયામ તેમની સારી તંદુરસ્તી અંગેનું રહસ્ય આ પુસ્તકમાં જોવા મળ્યું. પુસ્તકમાં જણાવ્યા અનુસાર તેઓ શાકાહારી ભોજનના આગ્રહી હતા અને હંમેશા ખુલ્લી જગ્યામાં વ્યાયામ કરતા હતા. તેમને એવું માનવું હતું કે વ્યાયામ મન અને શરીર માટે એટલો જરૂરી છે જેટલું ભોજન મન, હાડકા અને માંસ માટે. આ પુસ્તક બહાર પાડ્યું ભારતીય ચિકિત્સા અને સંશોધન પરિષદ દ્વારા તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે, જેમાં તેમના આહારથી લઈ બીમારીઓ વિશેની માહિતી પ્રકાશિત કરાઈ. અને પુસ્તકનું નામ હતું ગાંધી એન્ડ હેલ્થ એટ 150. રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાં સંરક્ષિત પુસ્તકમાં દાવો કરાયો છે કે ગાંધીજી ભોજનની સાથે પ્રયોગો, લાંબા ઉપવાસ અને તબીબી મદદ લેવામાં ખચકાટ અનુભવતા અને તેને કારણે કેટલીક વખત તેમની તબિયત ખરાબ થતી અને તેમને એવો અહેસાસ થતો કે તેઓ મૃત્યુના દરવાજા પર છે. ICMR ના સંગ્રહણીય સંસ્કરણના અનુસાર ગાંધીજી તેમના જીવનના વિવિધ તબક્કા દરમિયાન કબજિયાત, મેલેરિયા અને પ્લુરિસી જેવી બીમારી કે જેમાં એવી સ્થિતિ થાય જેમાં ફેફસામાં સોજો આવી જાય જેવી અનેક બીમારીઓનો ભોગ પણ બન્યા હતા. પુસ્તકમાં જણાવ્યા અનુસાર ગાંધીજીને વર્ષ 1925, 1936 અને 1944માં મેલેરિયા થયો હતો. 1919માં તેમને મસા અને 1924માં એપેન્ડિસાઇટિસનું ઓપરેશન પણ કરાવ્યું હતું. પુસ્તકમાં કરાયેલા વર્ણન અનુસાર લંડનમાં વિદ્યાર્થી જીવન દરમિયાન ગાંધીજી દરરોજ સાંજે લગભગ 8 માઇલ પગપાળા ચાલતા હતા અને ઊંઘવા જતા પહેલા 30-40 મિનિટ સુધી ફરીથી ચાલતા હતા. શ્રી મોટાભાગે શાક, આરોગ્યનો આહાર, ભોજન અને ખુલ્લી હવામાં વ્યાયામને આપવામાં આવે છે. રાજકોટ ખાતે મહાત્મા ગાંધીનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ગાંધીજીએ જે હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો એને જ મ્યુઝિયમ બનાવી દેવાયું છે. રાજકોટ સાથે રાષ્ટ્રપિતાનો સંબંધ અનેરો હોવાથી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મ્યુઝિયમ બનાવાયું છે. રાજકોટના જવાહર રોડ પર આવેલ આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ગાંધીજીએ વર્ષ 1880થી 1887 સુધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો, જેને કારણે હાઈસ્કૂલને જ મ્યુઝિયમમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો. ગાંધીજીના મ્યુઝિયમમાં ખાસ વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર છે. એક મ્યુઝિકલ કિયોસ, ઇન્ફોર્મેશનલ કિયોસ, ગાંધીજી પર 3D ફિલ્મ, ગાંધીજી લિખિત પુસ્તકો, ઓડિયો વિડીયો ફિલ્મ તથા લેઝર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિર બાદ રાજકોટનું આ મ્યુઝિયમ આવનારી પેઢીને બાપુની મોહનથી મહાત્મા સુધીની જીવનશૈલી વિશે માહિતગાર કરાશે. હવે આપણે જાણીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની પ્રથમ મુલાકાત અંગે. આ પ્રથમ મુલાકાત એ બે મહાન વિભૂતિઓનું એક અનોખું મિલન સાબિત થઈ હતી. આ બંને વિભૂતિઓએ સાથે મળી દેશની આઝાદીના પાયા નાખ્યા હતા. ગાંધીજી અને તેમના અનુયાયી બેરિસ્ટર એવા સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે મુલાકાત ક્યારે અને કેવી રીતે થઈ? બિલકુલ, આપને જણાવી દઈએ કે અમદાવાદમાં લગભગ 130 વર્ષ પહેલા એક ક્લબની સ્થાપના થઈ, જેનું નામ છે ગુજરાત ક્લબ, કે જેના સભ્યો હતા અમદાવાદના મિલ માલિકો, નગર શ્રેષ્ઠીઓ અને જાણીતા બેરિસ્ટરો, કે જેઓ નવરાશની પળોમાં ક્લબમાં બ્રિજ રમત રમી સમય પસાર કરતા. વર્ષ 1913માં લંડનથી બેરિસ્ટરની ઉપાધિ સાથે પરત ફર્યા, પરંતુ અંગ્રેજી સંસ્કૃતિથી રંગાયેલા અને એ પણ અંગ્રેજી ભાષા અને રીતભાત તેમજ પહેરવેશ સાથે, તેમના પર અંગ્રેજી ભાષા અને રીતભાતનો એટલો પ્રભાવ હતો કે તેઓ સતત વિદેશી કપડામાં જ રહેતા હતા.
બેરિસ્ટર બન્યા બાદ વલ્લભભાઈ પટેલે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ કરી. તેઓ સારા બેરિસ્ટર હોવાની સાથે સાથે બ્રિજ રમતના ચેમ્પિયન હોવાથી ગુજરાત ક્લબમાં વિખ્યાત થઈ ગયા હતા અને ત્યારે કોટ પેન્ટ બૂટમાં નકશિક વિદેશી દેખાવમાં રહેતા અને મોંમાં ચીરૂટ રાખતા. આ સમય દરમિયાન ગાંધીજીએ ગુજરાતથી આઝાદીની ચળવળ ચલાવવાની શરૂઆત કરી અને વર્ષ 1916માં એકવાર ગાંધીજી ગુજરાત ક્લબ ગયા હતા, જ્યાં વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની પ્રાથમિક મુલાકાત થઈ હતી. જો કે શરૂઆતની મુલાકાતોમાં સરદાર પટેલ મહાત્મા ગાંધીની વાતોથી પ્રભાવિત નહોતા થયા. તે વખતે ગાંધીજી કાઠિયાવાડી પહેરવેશમાં ગુજરાત ક્લબ જતા અંગરખું, માથે ફળિયું અને ખેસ, ત્યારે વલ્લભભાઈ અને તેમના મિત્રો ગાંધીજીના કાઠિયાવાડી પોશાકની મજાક ઉડાવતા. જો કે સમયે સમયનું કામ કર્યું અને વલ્લભભાઈ પટેલ બે જ વર્ષના સમયગાળામાં વિદેશી ઢબ છબ છોડી ગાંધીજીના ચુસ્ત અનુયાયી બની ગયા. ગાંધીજીના જીવનનો એમના પર એટલો પ્રભાવ પડ્યો કે એમની રહેણી કરણી જ બદલાઈ ગઈ. તેઓ ગાંધીજીની જેમ ધોતી કુર્તા પહેરી આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા અને પરિણામ દેશની સામે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ખૂબ શર્મિલા સ્વભાવના હતા. તે ઇન્ટરવ્યુ પર મસ્તક ઝુકાવીને આપતા હતા. ગાંધીજીનો એકમાત્ર ઇન્ટરવ્યુ નેશનલ ગાંધી મ્યુઝિયમની આર્કાઈવમાં જોવા મળે છે. આ ઇન્ટરવ્યુ 30 એપ્રિલ 1931 રોજ લેવામાં આવ્યો હતો. આપણે રાષ્ટ્રપિતા ગાંધીના ફોટો અને વિડિયો જોયા છે, પરંતુ ગાંધીજીએ જીવન દરમિયાન માત્ર એક જ ઇન્ટરવ્યુ આપ્યો હતો, કારણ કે ગાંધીજી ખૂબ શર્મિલા સ્વભાવના હતા. તેઓ મસ્તક ઝુકાવીને ઇન્ટરવ્યુ આપતા હતા. ગાંધીજીનો એક માત્ર ઇન્ટરવ્યુ નેશનલ ગાંધી મ્યુઝિયમની આર્કાઇવમાં જોવા મળે છે. આ ઇન્ટરવ્યુ અમેરિકન મીડિયા ફોક્સ મોવિટો ન્યૂઝ દ્વારા લેવામાં આવ્યો હતો. પત્રકારના બહુ જ પ્રયાસ બાદ તેઓ ઇન્ટરવ્યુ આપવા માટે તૈયાર થયા હતા. 30 એપ્રિલ 1931 રોજ આ ઇન્ટરવ્યુ લેવાયો હતો. આ એ જ વર્ષ હતું જ્યારે ગાંધીજીએ પૂર્ણ સ્વરાજનો નારો બુલંદ કર્યો હતો. મીઠાનો કાયદો તોડવા માટે દાંડી માર્ચ યોજી હતી. અંગ્રેજોનો અહિંસાત્મક રીતે ખુલીને વિરોધ શરૂ કર્યો હતો. અહીંથી જ દેશની પૂર્વ સ્વરાજ્ય બનાવવાની ચળવળ તેજ થઈ હતી. ગાંધીજીના સ્વરાજ વિચાર બ્રિટનના રાજનીતિક, સામાજિક, આર્થિક, બ્યુરોક્રેટિક, કાયદાકીય, સૈનિક તથા શૈક્ષણિક સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું આ આંદોલન હતો. વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામેલ, સાથે જ બ્રિટિશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકનાર ગાંધીજીના આદર્શોને જો આપણા સૌના જીવનમાં અપનાવવામાં આવે અને સાથે જ ગાંધીજીની છબીને ચલણી નોટના રૂપમાં ખિસ્સામાં રાખવાની સાથે હૃદય અને આચરણમાં સ્થાન આપીને ખરા અર્થમાં જન્મ જયંતિની ઉજવણીને ચરિતાર્થ કરીએ તેવો સંકલ્પ લઈએ. ફરી બીજી વાર આવી વિશેષ રજૂઆત સાથે આપની સામે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ, બુલંદ અવાજ.